हेलो फ्रेंड्स, गुड मॉर्निंग एंड वेलकम वंस अगेन टू आवर यूट्यूब वीडियो लेक्चर सीरीज। सो इन टुडेज लेक्चर वी आर गोइंग टू लर्न अबाउट इंग्लिश सेकंड लैंग्वेज 030 स्टैंडर्ड 12 यूनिट 5 रीड 2 नो मैन आर फॉरेन। तो मित्रों, टाइटल ज तमे जुओ, टाइटल में आपने कहूँ छे कि नो मैन आर फॉरेन, एटले कोई पण व्यक्ति फॉरेन एटले शू थाय आम तो विदेश, फॉरेनर एटले विदेशी, एटले बहारनो नथी, अन्य नथी, जुदो नथी। आपणे सौ जाणीए छीए कि आपणी हिंदू संस्कृतिमां वसुधैव कुटुंबकम, एटले के समग्र विश्व एक कुटुंब समान छे ए प्रकारनी भावना आपेली छे। तो आ पोयममां पण आपणने कवि द्वारा ए ज भाव समजावामां आवेलो छे। So now let us start our poem. Remember, no men are strange, no countries foreign. कह छे कि याद राखो कि कोई पण व्यक्ति strange એટલે અજાણ્યો નથી, no countries foreign. અને કોઈ પણ અન્ય દેશ આપણા માટે વિદેશ નથી. Beneath all uniforms, a single body breathes like ours. બીનીથ એટલે અંડર, બિલો, જો નીચે તમને આપેલા છે ગ્લોસરી, તો કહે છે કે યુનિફોર્મ્સ એટલે બોડી, અ સિંગલ બોડી બ્રીથ્સ, તો આ બધા જ યુનિફોર્મ્સ ગણવેશની નીચે એક સિંગલ બોડી બ્રીથ્સ લાઇક અવર્સ, આપણા જેવી જ એક બોડી બ્રીથ એટલે શ્વાસ લેવો, તો આપણા જેવા જ લોકો છે, દરેકના વેશ પહેરવેશ અલગ અલગ છે, પરંતુ અંતે તો આપણા જેવા જ તે વ્યક્તિઓ છે. ધ લેન્ડ અવ બ્રધર્સ walk upon is earth like this in which we all shall lie. તો કહે છે કે જે જમીન ઉપર આપણા ભાઈઓ ચાલી રહ્યા છે એ ઇઝ અર્થ લાઇક ધીસ, એ પણ આપણા જેવી જ પૃથ્વી છે, ઇન વિચ વી ઓલ શેલ લાય, કે જ્યાં આપણે બધા રહીએ છીએ, જીવીએ છીએ. ધે ટુ અવેર ઓફ સન એન્ડ એર એન્ડ વોટર, તો એવો પણ સૂર્ય હવા પાણીથી પરિચિત છે, અવેર એટલે જાણકાર હોવું. આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર્વડ. ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ, જુઓ ફેડ એટલે શું થાય છે, ભરણ પોષણ કરવું, હાર્વેસ્ટ એટલે જુઓ નીચે લખ્યું છે પ્રોડ્યુસ અથવા ફ્રુટેજ, ઉપજ, પેદાશ, ફળ, ખેતી કર્યા પછી આપણને જે પણ અનાજ મળે છે તે. By war's long winter starved, તો યુદ્ધના લાંબા સમયગાળામાં ભૂખે મર્યા પછી પણ તે લોકો જે હાર્વેસ્ટ ખેતીની ઉપજ થઈ છે એના દ્વારા એમનું પણ ભરણ પોષણ થાય છે. જો સેકન્ડ સ્ટાન્ઝામાં શું કહે છે કે their hands are ours and in their lines we read a labor not different from our own. Their hands are ours. તો અવર્સ, તો એમના હાથ પણ આપણા જેવા જ છે, આપણા જ છે એવું પણ કહી શકાય. એન્ડ ઇન ધેર લાઇન્સ વી રીડ અ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન, અને તેઓ પણ જે પ્રકારની મહેનત મજૂરી કરે છે એ પણ આપણાથી અલગ તો નથી જ, નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન, આપણાથી એમની મહેનત પણ અલગ પડતી નથી. રિમેમ્બર, they have eyes like ours that wake or sleep. કે છે કે એમની પાસે પણ આપણા જેવી જ આંખો છે, that wake or sleep, સુવે છે અથવા wake એટલે જાગે છે. And strength that can be won by love. અને એમની પાસે પણ એવી જ તાકાત છે જે આપણી પાસે છે, but તાકાત કેવી છે, that can be won by love, કે જે શક્તિને તમે પ્રેમ દ્વારા જીતી શકો છો. In every land is common life that all can recognize and understand. તો દરેક ભૂમિ ઉપર common life, સામાન્ય જીવન છે. કેવું જીવન છે? That all can recognize and understand. Recognize એટલે જુઓ નીચે લખ્યું છે identify somebody, કોઈને ઓળખવું. તો બધા જ લોકો જેને ઓળખી શકે છે અને સમજી શકે છે એવી એક કોમન લાઈફ દરેક ભૂમિ ઉપર દરેક દેશમાં એ પનપી રહી છે. સ્ટાન્ઝા 3 જુઓ.
लेट अस रिमेम्बर, तो आपणे याद राखवू पड़शे कि वेन एवर वी आर टोल्ड टू हेट अवर ब्रदर्स, इट इज अवर सेल्व्स दैट वी शेल डिस्पोजिज बीट्रे कंडेम. कहे छे कि आपणे ए याद राखवू पड़शे कि ज्यारे ज्यारे आपणने आपणा भाईओने हेट એટલે કે ધિક્કારવું, ઈર્ષા તિરસ્કાર, આપણા જ ભાઈઓને ધિક્કારવાનું જ્યારે આપણને કહેવામાં આવે છે તો ઇટ ઇઝ અવર સેલ્ફ, તો આપણે આપણી જાતને જ કરી રહ્યા છીએ. શું? તો જુઓ નીચેની લાઇનમાં લખ્યું છે ધેટ વી શેલ ડિસ્પોઝીઝ, એટલે છીનવી લેવું, નાથી છુટકારો પ્રાપ્ત કરવો, બિટ્રે એટલે વિશ્વાસઘાત, અને કન્ડેમ એટલે તિરસ્કાર. તો આપણે આપણી જાતને જ અલગ કરીએ છીએ, આપણી જાતને જ વિશ્વાસઘાત કરીએ છીએ, અને આપણી જાતનો જ આપણે તિરસ્કાર કરીએ છીએ. ક્યારે? કે જ્યારે આપણને આપણા ભાઈઓનો તિરસ્કાર કરવાનું કહેવામાં આવે છે, ધિક્કારવાનું કહેવામાં આવે છે, તો એ આપણને પોતાને જ લાગુ પડે છે. રિમેમ્બર, વી હુ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઈચ અધર, ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ ધેટ વી ડિફાય. કહે છે કે જ્યારે જ્યારે આપણે એકબીજા સામે શસ્ત્ર ઉઠાવીએ છીએ, લડાઈ કરીએ છીએ, યુદ્ધ કરીએ છીએ, ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ ધેટ વી ડિફાય. હ્યુમન એટલે શું થાય છે? માનવીય, મનુષ્ય, અર્થ એટલે પૃથ્વી. તો આ મનુષ્ય ધરાવતી પૃથ્વીને આપણે શું કરીએ છીએ? ડિફાઇલ એટલે સ્પોઇલ, ગંદી કરવી, અપવિત્ર અથવા ભ્રષ્ટ કરવી. તો આપણે જાતે જ આપણી પૃથ્વીને બગાડી રહ્યા છીએ. અવર હેલ્સ ઓફ ફાયર એન્ડ ડસ્ટ આઉટરેજ ધ ઇનોસન્સ ઓફ એર ધેટ ઇઝ એવરીવેર અવર હોમ. જો હેલ્સ ઓફ ફાયર લખ્યું છે, જો હેવન એન્ડ હેલ, સ્વર્ગ અને નર્ક, હેલ એટલે શું થાય છે? તો નર્ક. હેલ્સ ઓફ ફાયર, તો નર્કની જે અગ્નિ છે, કેમ કે તિરસ્કાર, ઘૃણા વગેરે જે છે, તો એને નર્કની અગ્નિ સાથે સરખાવેલું છે. અને ડસ્ટ, એમાંથી જે ધુમાડા નીકળી રહ્યા છે, આઉટરેજ, આઉટરેજ એટલે શું છે? તો નીચે લખ્યું છે વાયોલેટ, એ તિરસ્કાર છે, જુલ્મ છે, અત્યાચાર છે. ધ ઇનોસન્સ ઓફ એર દેટ ઇઝ એવરીવેર અવર હોમ, એ મતલબ શું છે? કે આપણું જે આ ઘૃણા અને તિરસ્કારનો જે અગ્નિ છે એ શું કરે છે? તો જે સમગ્ર પૃથ્વી ઉપર ઇનોસન્સ એટલે શું થશે? નિર્દોષતા. તો જે ચોખ્ખી હવા છે, પવિત્ર હવા છે, નિર્દોષતા, શાંતિની જે હવા છે, વાતાવરણ છે, એને આપણે શું કરીએ છીએ? બગાડીએ છીએ. ફરીથી જુઓ, એ જ લાઈન રિપીટ કરે છે કે રિમેમ્બર, નો મેન આર ફોરેન, નો કન્ટ્રી ઇઝ સ્ટ્રેન્જ. ફરીથી કહે છે કે કોઈ મનુષ્ય વિદેશી નથી અને કોઈ પણ દેશ આપણા માટે અજાણ્યો નથી. કેમ? તો વસુધૈવ કુટુંબકમ જો ખૂબ એક જ વાક્ય છે સંસ્કૃતનું, પરંતુ ખૂબ જ ઉદાત્ત ભાવના આમાં રહેલી છે. સમગ્ર વિશ્વ એક કુટુંબ સમાન રહે તો કવિ અહીંયા જે વર્ણન કરેલું છે તે પ્રકારની કોઈ ભાવના એ દુનિયામાં વિકસે નહીં. તો આપણે બધા જ એક છીએ, શાંતિ અને ભાઈચારાથી પૃથ્વી ઉપર રહીએ, એવો આ કવિતાનો સંદેશ છે. થેન્ક યુ એન્ડ ટેક કેર ટિલ વી મીટ અગેન.